કેન્દ્રીય નાણાં મંત્રાલય ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઈઓ અને એમડી સલીલ પારેખને સમન્સ જારી કર્યું. તેમણે આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને તે સમજાવવા માટે બોલાવવામાં આવ્યા છે કે લાંબા સમય બાદ પણ શા માટે ઈ ફાઇલિંગ પોર્ટલ સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. આપણે જણાવી દઈએ કે ઇન્કમટેક્સ ભરવાવાળાને વેબસાઇટમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે, જેને લઈને અનેક ફરિયાદ દાખલ થઈ. ઇન્કમટેક્સ ઇન્ડિયાના ટ્વિટર એકાઉન્ટે રવિવારે ટ્વીટ કરી આ માહિતી આપી. મહત્વનું છે કે ઈ ફાઇલિંગ પોર્ટલને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જૂન મહિનામાં ચિંતા જાહેર કરી હતી કે ઇન્ફોસિસના અધિકારીઓ સાથે પોર્ટલની ખામીઓ મુદ્દે બેઠક કરી હતી. તેમની સાથે તત્કાલીન રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર, રાજસ્વ સચિવ તરુણ બજાજ અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સહિત અનેક લોકો સામેલ પણ થયા હતા.